અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને અડવાણીને ફોનથી ધમકી આપવામાં આવી હતી ત્યારે હવે આ મામલે મેટ્રો કોર્ટે ક્રાઇમ બ્રાન્ચના 5 કોન્સ્ટેબલો સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે. કોર્ટમાં જુવાન માટે હાજર ન રહેતા 5 કોન્સ્ટેબલો સામે ધરપકડનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2009માં આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ધમકી આપી હતી. રસ્તા પરથી મળેલા સિમ કાર્ડનો ઉપયોગ કરી આરોપીએ ધમકી આપી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા અમારી સાથે ફોન લાઇન પર જોડાઈ ગયા છે. દિવ્યા, જે રીતે નરેન્દ્ર મોદી અને અડવાણીને ફોન કરી જે ધમકી આપવા મામલે હવે જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે માહિતી આપશો. જી મનીષા, જણાવી દઉં કે વર્ષ 2009માં જે ઇલેક્શન સમયે સિમ કાર્ડ જે એક આરોપીને મળી આવ્યું હતું તેને વડાપ્રધાન નરેન્દ્ર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સામે વિભત્સ અપશબ્દો બોલ્યા હતા કંટ્રોલ રૂમમાં, તેમજ જાનથી મારી નાખવાની જે ધમકી આપવામાં આવી હતી, જેને લઈને મામલો બીચક્યો હતો અને આખરે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે એક આરોપી હતો, છેલ્લા કેટલાય વર્ષોથી તેની કોર્ટમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી ચાલુ હતી. તે દરમિયાન કોઈ પણ પ્રકારના જે તપાસ અધિકારીઓ હતા તે પણ હાજર નહોતા રહેતા અને કોન્સ્ટેબલ જે કેસના હતા તે પણ હાજર ન રહેતા આખરે કોર્ટે તેમની સામે લાલ આંખ કરી હતી અને 5-5 કોન્સ્ટેબલ સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યો હતો. જી આભાર દિવ્ય આપનો માહિતી આપવા માટે.